नमस्कार, आपनी साथे हूं છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। અમદાવાદમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની છે। તો આ ઘટના બાદ મકાન ધરાશાયી થયું છે। મકાન ધરાશાયી થતા બે લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે, જ્યારે કે ત્રણ લોકોને ઈજા પહોંચી છે। તો રાણીપમાં આવેલ નેમિનાથ સોસાયટીની આ ઘટના છે। મકાનના કાટમાળમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા છે। રેસ્ક્યુ ઓપરેશન હાલમાં શરૂ કરી દેવાયું છે। તો સિલિન્ડર બ્લાસ્ટ બાદ મકાન ધરાશાયી થયું છે। આંગે વધુ વિગતો આપશે સંવાદદાતા હરમેશ। હરમેશ, જે ઘટના બની છે હાલમાં શું વધુ અપડેટ આ ઘટનાના? વહેલી સવારે રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનો કોલ છે તે ફાયર બ્રિગેડને મળ્યો હતો। જેના કારણે ફાયર બ્રિગેડે પોલીસ કંટ્રોલ રૂમને પણ જાણ કરી હતી અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ છે તે લોકોએ જે ઘરમાં લોકો હતા તે તમામ લોકોને બહાર કાઢ્યા હતા। વહેલી સવારે 5 વાગ્યાની ઘટના છે અને તપાસ કરતા સામે આવ્યું હતું કે એલપીજી સિલિન્ડર જે બોટલ હતી તેનું લીકેજના કારણે આ બ્લાસ્ટ થયો હતો અને તેના કારણેથી અને મકાન ધરાશાયી થયું હતું। સમગ્ર ઘટનામાં 6 લોકો છે, 6 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં તપાસ કરતા 3 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ છે તે એક વ્યક્તિને સારવાર દરમિયાન સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી, જ્યારે 2 લોકોના આ જે ઘટના છે તે ઘટનામાં મૃત્યુ નિપજ્યા હોવાનું ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયું છે। સમગ્ર બાબતને લઈને હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। રાણી પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે કે આ જે ઘટના બની તેની પાછળનું મહત્વનું કારણ શું હતું। બીજા તા હરમેશ, હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે, રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે, કામગીરીને લઈને જણાવશો શું વધુ વિગતો છે? બીજા તો જે રીતે ફાયર બ્રિગેડ સાથે વાત કરવામાં આવી ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રેસ્ક્યુ ઓપરેશન હતું તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। કુલ 6 લોકો આ જે ઘટના છે તે ઘટનામાં હતા અને તેમાંથી 3 લોકો છે તે 3 લોકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે એક વ્યક્તિ છે તે વ્યક્તિને રજા આપી દેવામાં આવી છે અને 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે। હાલ સમગ્ર બાબતનું રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આગળની તપાસ ફાયર બ્રિગેડ અને રાણી પોલીસ કરી રહી છે। બીજા તા જી જી હરમેશ, આભાર માહિતી બદલ। તો હાલમાં રાણી પોલીસ તરફથી વધુ તપાસ કરવામાં આવી રહી છે। અરવલ્લી મોડાસાના બોલિંદ્રામાં ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે। ભારે પવન બાદ ખેતરમાં આગ લાગી, ઘઉંના ખેતરમાં આગ લાગી છે। બોલિંદ્રા ગામે ખેતરમાં રહેલા ઘઉં આગમાં ખાક થયા છે। બોલિંદ્રામાં ખેતરમાં આગ લાગવાની ઘટના, જેના દ્રશ્યો, પવનના કારણે આગ વધુ પ્રસરી હતી, જેના કારણે ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે। નવસારી ભાજપના મહિલા નેતાના પતિએ કાયદો હાથમાં લીધો। બેલીમોરા પાલિકા પ્રમુખ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। પાલિકા પ્રમુખના પતિએ પત્નીના હોદ્દાના રૂઆબને કારણે કાયદો હાથમાં લેવા જતા ભેરવાયા। નવસારીના બેલીમોરા પાલિકા પ્રમુખના પતિએ કાયદો હાથમાં લઈ લીધો અને ચોરીના આરોપીને જાહેરમાં માર મરાયો। વીજ કંપનીમાંથી ભંગારની ચોરી કરી રહેલ શખ્સને કાયદો હાથમાં લઈ જાહેરમાં માર મારતા પોલીસે ગુનો નોંધ્યો છે। પાલિકા પ્રમુખના પતિ રાજન મિસ્ત્રી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આંગે વધુ માહિતી આપશે સંવાદદાતા ભાવિન। ભાવિન, જે ઘટના બની છે શું રહી છે, આખી ઘટના જણાવશો? ચોક્કસપણે વિધાતા, જે નવસારી જિલ્લાની જે બિલીમોરા નગરપાલિકા છે અવારનવાર વિવાદોમાં આવતી રહી છે। અગાઉ પણ માસ્ક અને જે રીતના કોરોના કાળ હતો એ દરમિયાન પાલિકા સભાખંડમાં બર્થડે ઉજવવામાં આવી હતી, ત્યારબાદ આ ફરી એક કિસ્સો સામે આવ્યો છે, એટલે કે પાલિકા પ્રમુખ બિલીમોરા નગરપાલિકા પ્રમુખ જે વિપુલાબેન મિસ્ત્રી છે એમના પતિ એટલે કે રાજન મિસ્ત્રી દ્વારા એક સામાન્ય ચોરી એટલે કે જીબી નું જે ભંગાર હતું બિલીમોરા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાંથી એક ભંગાર માંથી એક પાઇપની ચોરી કરતા સમયે આ રાજન મિસ્ત્રી એમને ઢોર માર માર્યો હતો એના કારણે, અને આ સમયે બિલીમોરા પોલીસના સેકન્ડ પીએસઆઈ કે સુરતી જે ખરા એ જોઈ ગયા હતા અને એમણે રાજન મિસ્ત્રીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યારબાદ એમના વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે। પરંતુ વિધાતાની વાત કરવામાં આવે તો જે રીતના બિલીમોરા પાલિકાના સત્તાધીશો છે ક્યાંક પોતાનો જે સત્તા છે સત્તાનો દુરુપયોગ કરતા એવી રીતના ઘણી ઘટનાઓ સામે આવી છે। ફરીવાર આ જ રીતના પાલિકા પ્રમુખના પતિ એટલે કે પત્નીનું જે પ્રમુખ પદ છે એને લઈને આ રીતના જાહેરમાં કાયદો હાથમાં લઈને જે રીતના એક સામાન્ય વ્યક્તિને જે માર માર્યો છે, ભલે જે શહેરીજનોનું પણ એવું કહેવું છે કે ચોર ચોરી કરતા પકડાય છે તો એનો લોકો મારે છે, પરંતુ એક સામાન્ય ચોરી કરી હતી અને એક સામાન્ય
પરિવારમાંથી જે ભય હતો એક પાઇપની જે ચોરી કરી હતી એને લઈને અને માર મારવામાં આવ્યો છે, ખોટી વસ્તુ કહી શકાય એ રીતના શહેરીજનો પણ આ ઘટનાને નિંદનીય ગણાવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વિધાતા આ રીતના જે કાયદો લે છે એના પર આવા શખ્સો વિરુદ્ધ પોલીસે પણ કડક હાથે કામગીરી કરવી જોઈએ, દાખલારૂપ કિસ્સો બેસાડવો જોઈએ પોલીસે, જેથી કરીને બીજી વાર આવી રીતના હોદ્દાનો દુરુપયોગ કરતા લોકો કાયદો હાથમાં ન લે એવી પણ એક માંગ ઉઠી છે વિધાતા. આભાર તમામ માહિતી બદલ. અમરેલી જિલ્લામાં ધડાધડ સ્વૈચ્છિક લોકડાઉન થઈ રહ્યું છે. અમરેલી શહેરના હરિરોડ પર બપોર બાદ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. લાઠીના મતિરાડા ગામના લોકો અને સાથે ગ્રામ પંચાયત દ્વારા આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ગામમાં ફેરિયાઓની અવરજવરમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો ખાંભાના ડેડાણ ગામમાં પણ અડધા દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર છે અને આ કહેર વધતા લોકોમાં પણ ફફડાટ છે, ત્યારે લોકો જ હવે સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરી રહ્યા છે અને કોરોનાની ચેઇન તોડવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના માતર અને અંતરિયાળ વિસ્તાર ભલાડા ગામમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ જે છે તે વધી રહ્યા છે, ત્યારે માતર ગ્રામ પંચાયત અને ભલાડ ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. માતર અને ભલાડ ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો અને બંને ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન બાબતને લઈને ચર્ચા કરી. માતર નગરમાં બપોરથી બીજા દિવસના સવારના 6 કલાક સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, જ્યારે ભલાડા ગામમાં સવારના 10 થી બીજા દિવસે સવારના 6 સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ આ બંને ગામના લોકો સ્વયંભૂ રીતે કરી રહ્યા છે. બંને ગામના બજારો તેમજ નક્કી કરેલ સમય બાદ જડબેસલાક સ્વૈચ્છિક લોકડાઉનને કારણે બંધ રહે છે. જ્યાં સુધી બંને ગ્રામ પંચાયત નિર્ણય ન કરે ત્યાં સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ યથાવત રહેશે. માતર તો અમે તાલુકાનું મુખ્ય મથક છે, સરકારી કચેરીઓ બધી અહીં આવેલી છે, આજુબાજુના ગામના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં ખરીદી કરવા આવતા હોય છે અને એના કારણે સ્વૈચ્છિક લોકડાઉન લોકોએ એમની જાતે નિર્ણય કર્યો છે. કોઈને પણ આપણે જોર જબરદસ્તી કરી નથી, વેપારીઓને સાચી વાત મૂકી. ખેડા જિલ્લાના તાલુકા મથક માતરમાં કોરોના સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને લઈને પ્રજાએ જાતે લોકડાઉન સરપંચ સાથે મળીને ગ્રામ પંચાયતની વ્યવસ્થાઓ સાથે મળીને લોકડાઉન રાખ્યું છે બપોરે 3 થી સવારે 6 સુધી. સુરતમાં જે રીતે કોરોના મહામારી ફેલાઈ રહી છે જેને લઈને હોસ્પિટલમાં દર્દી માટે બેડ નથી, મૃત્યુઆંક પણ વધી રહ્યા છે. ગત વર્ષની જેમ લોકડાઉન થઈ જાય તેવા ડરના કારણે હવે લોકો હિજરત કરી રહ્યા છે. સુરતના છેવાડા વિસ્તારોમાં કાપડ હોય કે પછી ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા પ્રવાસી શ્રમિકો પોતાના વતન તરફ હિજરત શરૂ કરી રહ્યા છે. જોકે ટ્રેન નહીં હોવાને કારણે ખાનગી બસમાં મોટા પ્રમાણમાં સુરતના સચિન અને પાંડેસરા શ્રમિકો વતન તરફ પોતાના પરિવાર સાથે હિજરત કરી રહ્યા છે. 18 થી 20 જેટલી બસમાં શ્રમિકો બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળ તરફ હિજરત કરી રહ્યા છે. અત્યારે કોરોના સુરતની હાલ જોઈને અત્યારે જે કોવિડ અત્યારે સુરત બધા ચાલે છે, કોવિડ-19 રોજે જ 50 થી 60 જેવી લાશો સ્મશાન ભૂમિમાં જાય છે અને અત્યારે નાઇટ કર્ફ્યુ 8 વાગે લાગી જાય છે અને એની અંદર એના પ્રમાણે ગરીબ મજદૂરોની અંદર એવું લાગે છે કે ભાઈ બધા મજદૂરને એવું લાગે છે કે હવે આવતા અઠવાડિયામાં લોકડાઉન લાગી જશે, એના પ્રમાણે બધા ગામ બાજુ જાય છે. ચોતરફ કોરોના વકરી રહ્યું છે ત્યારે તેનાથી કેવી રીતે બચવું અને કઈ કઈ કાળજી લેવી તે જાણીએ ડોક્ટર તેજસ પટેલ અને ડોક્ટર મહર્ષિ દેસાઈ જેવા તજજ્ઞો પાસેથી. આ કઠિન સમય જે કોવિડ-19 ઇન્ફેક્શનનો જે નવેમ્બર મહિનામાં 2019ના નવેમ્બર મહિનામાં દેખાઈ અને આપણા દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન થયું અને એ પછી એમાંથી બહાર આવ્યા અને ઉપર નીચે ચાલ્યું, આ વાયરસ શિયાળામાં સર્વાઈવ થયો, ભર ઉનાળામાં સર્વાઈવ થયો, ચોમાસામાં પણ સર્વાઈવ થયો. એટલે આ અત્યાર સુધીના જે ઇન્ફેક્શન આવ્યા છે એમાં આ વધુ પડતો જુદા પ્રકારનો અને બહુ જ રેઝિલિયન્ટ વાયરસ છે. ડૉક્ટરોએ ખૂબ સારું કામ કર્યું અને ભારત દેશના ડૉક્ટરોએ જે કામ કર્યું એ દુનિયામાં બધે ફોલો થયું. એક સ્ટેજ એવું આવ્યું કે જ્યારે એવું લાગ્યું કે કોવિડને આપણે બાય બાય કરીશું અને એ પછી એનો સર્જ આવ્યો. ડૉક્ટર્સ બિચારા સિનિયર ડૉક્ટરથી ચાલુ કરીને મીડિયમ સિનિયોરિટી, જુનિયર ડૉક્ટર, રેસિડન્ટ્સ, હોસ્પિટલવાળા, નાના મોટા મેડિકલ ઓફિસર
બિલકુલ બર્નઆઉટ થઈ જાય એ સિચ્યુએશનમાં રહીને કામ કર્યું અને હજુ પણ કરી રહ્યા છે, અને એની વચ્ચે આપણે રસ્તો કાઢવાનો છે. તો મારી તમામ પ્રજાજનોને વિનંતી છે કે બીજું તો કશું નહીં પણ 1920થી આપણને ખબર છે સ્પેનિશ ફ્લૂના ટાઈમથી કે માસ્ક પહેરવાથી આ ઇન્ફેક્શનને આગળ સ્પ્રેડ થતી રોકી શકીએ છીએ. તો આને કેઝ્યુઅલી બિલકુલ લેવાની જરૂર નથી. આજે તમે કોવિડ ઇન્ફેક્શન લાગેલું ના હોય અને માસ્ક પહેરો એ તો બરાબર છે, પહેરવું જ જોઈએ, પણ કોવિડ ઇન્ફેક્શન લાગેલું હોય અને તમે એસિમ્પ્ટોમેટિક છો અને તમે જો માસ્ક નથી પહેરતા ને તો યુ આર સ્પ્રેડિંગ ધેટ ઇન્ફેક્શન. એ ઇન્ફેક્શન તમે ચારે અનેક લોકોને સ્પ્રેડ કરો છો. એટલે મહેરબાની કરીને બધાએ આ જાગૃતતા લાવવી જોઈએ, અને જે ના પહેરતા હોય ને એને રિક્વેસ્ટ કરીને પહેરાવવાની જરૂર છે. અને ટોળા ના થાય, એક લેવલનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, કારણ કે લોકડાઉન બી કંઈ આન્સર નથી આ વસ્તુનો. એમાં ઇકોનોમીની શું હાલ થાય, લોકોની માનસિક પરિસ્થિતિ ખરાબ થાય, કેટલા બધા સકાયટ્રિક કેસ થઈ જાય, આ બધું આપણે જોવું પડે એવું છે. એટલે જે બેઝિક હેન્ડ સેનેટાઇઝેશન, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ, આની આ જ વાત જે ફરી ફરીને થાય છે એના ઉપર સંપૂર્ણ, કારણ કે આ વસ્તુ જ આપણી પાસે સિમ્પલ સોલ્યુશન છે અત્યારે એક લેવલે વાયરસનો જે કેસીસનું પ્રોલિફરેશન થતું રોકવા માટે. અને બીજું જે સૌથી વધારે અગત્યની વાત મારે કરવી છે કે વેક્સિનેશન માટે મારા ઉપર રોજના 50-60 ફોન મારા ને મારા કલીગ્સ પર આવે છે કે અમારથી લેવાય, અમારથી લેવાય. હું બે હાથ જોડીને તમામ પ્રજાજનોને વિનંતી કરું છું કે બીજું કોઈ એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન ના હોય તો વેક્સિન લઈ જ લેવી જોઈએ. કઈ વેક્સિન એ બી ભૂલી જાઓ, જે વેક્સિન તમને મળતી હોય એ તમારે લઈ લેવી જોઈએ, કે બધી એક લેવલની સ્ટાન્ડર્ડાઇઝ થયેલી વેક્સિન છે. વેક્સિન લેવાથી મેજર એડવાન્ટેજ શું છે એ સમજી લો, કે એવું નથી કે તમને કોવિડ ના થાય, પણ વેક્સિન લીધેલા જે વ્યક્તિઓ હોય છે એને ધારો કે બી કોવિડ ઇન્ફેક્શન થાય તો એમાં ફેટાલિટી, મૃત્યુનો દર ઘણો ઓછો છે, રિકવરી રેટ ફાસ્ટ છે, અને બીજું કે વાયરલ લોડ ઘણો ઓછો રહે છે, અને એ લોકો બીજાને સ્પ્રેડ કરીને સુપર સ્પ્રેડર ના થાય એવા ચાન્સ સૌથી વધારે છે. એટલે વેક્સિનની અને કોઈ બી દવા કે કોઈ બી રસી એની જો એ અસરકારક હોય ને તો એની થોડીક આ અસરનો આપણે સામનો કરવો પડશે અને ગ્રેસફુલી કરવો પડશે, અને જરા પણ ગભરાયા વગર કરવો પડશે. એટલે હૃદયના દર્દી છે કે ડાયાબિટીસ છે કે ગમે તેટલી કોમોર્બિડિટી છે, પણ એક લેવલની સ્ટેબિલિટી હોય એટલે વેક્સિન લેવી જોઈએ, ચૂકતા જ નહીં બિલકુલ. અને ઘણા બધા લોકો કહે કે આનાથી આમ થાય તેમ થાય, બરાબર છે, એના જે લિટરેચરમાં બધું જ લખતા હોય છે, પણ જે જરૂર છે, કારણ કે આ એક જ વસ્તુ છે કે જે આપણને કમ્પ્લીટ હર્ડ ઇમ્યુનિટી તરફ દોરી જશે અને સ્ટેબિલિટી આવી શકશે. આ એક વર્ષના એક્સપિરિયન્સનું આ નિચોડ છે. અમારા મેડિકલ કોલેજમાં એવું કહેવામાં આવતું હતું કે નો ટુ પેશન્ટ્સ આર સિમિલર. એ વસ્તુ કોવિડે એનું મિનિંગ અત્યારે અમને સમજાયો છે કે એટલું બધું વેરિએશન કોવિડના ક્લિનિકલ પિક્ચર્સમાં આવે છે કે દરેક પેશન્ટ આને આ ટ્રીટમેન્ટ લીધી તો મારે બી આ ટ્રીટમેન્ટ લેવી, આને સારું થઈ ગયું તો મને સારું થઈ જશે, એ જરૂરી નથી. દરેક પેશન્ટની કેરેક્ટરિસ્ટિક અલગ હોય છે, એની તાસીર અલગ હોય છે, એમની ઇમ્યુન સિસ્ટમ અલગ હોય છે, અને એ પ્રમાણે એનું રિએક્શન અલગ હોય છે. આ વસ્તુ સમજવાની છે. જેમ અતુલ પટેલે બી સાહેબે કીધું કે વાયરસ તો એકનું એક જ છે, પણ એનું જે ઇમ્યુન રિસ્પોન્સ છે શરીરનું એ દરેક પેશન્ટનું અલગ અલગ હોય છે, અને એટલા માટે થઈને દરેક પેશન્ટનું મેનિફેસ્ટેશન, ક્લિનિકલ પ્રેઝન્ટેશન, ક્લિનિકલ પિક્ચર એ અલગ થતું હોય છે. હું બે વસ્તુ હું તમને વાત કરીશ. એક કે જેમ સાહેબે કીધું કે 80% પેશન્ટ્સને કશું જ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, તમારે દોડાદોડ કરવાની જરૂર નથી, તમે ઘરે રહો, તમે પેરાસિટામોલ લો તાવ આવે તો, હાઇડ્રેશન રાખો, અને લગભગ આ ફેબ્રાઇલ ફેઝ, તાવ, માથું દુખવાનું, શરીર તૂટવાનું, એ જે ફેઝ છે તમારો પૂરો થઈ જશે. અને સેકન્ડ ફેઝ કે જે ઇમ્યુન ફેઝ છે એ લગભગ 80% લોકોને નહીં આવે. ઇમ્યુન ફેઝ એ એવો ફેઝ છે કે જેમાં તમારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે છે, તમારે સિટી સ્કેનમાં પેચીસ આવે છે, તમારે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. એટલે મેજોરિટી ઓફ પેશન્ટ્સને, 80% ઓફ પેશન્ટ્સને ફેબ્રાઇલ ફેઝ, એમાંથી જ એમની ટ્રીટમેન્ટ પૂરી થઈ જતી હોય છે. હવે વાત આપણે 20% કરીશું. એ 20%માંથી 15% લોકોને હોસ્પિટલાઇઝેશન, વોર્ડ હોસ્પિટલાઇઝેશનની જરૂર હોય છે. એ લોકોને હોસ્પિટલમાં તો રહેવાની જરૂર છે, પણ એ લોકો એટલા સિરિયસ નથી ફોર વેરિયસ અધર રીઝન્સ.
રીઝન્સ અધર દેન કોરોના, એ લોકોની ઉંમર વધારે છે, એ લોકોને મલ્ટિપલ કોમોબિડિટીઝ, કોમોબિડિટીઝ એટલે એમને એડિશનલ મેડિકલ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસ, બહુ સિવિયર ડાયાબિટીસ છે, 3-4 દવાઓ લે છે, ઇન્સ્યુલિન લે છે, તેમ છતાંય એમનું ઇન્સ્યુલિન કંટ્રોલમાં નથી આવતું, કેન્સર છે, કિડની ફેલ થઈ ગઈ છે, એવા જે હાર્ટનો પ્રોબ્લેમ છે, બાયપાસ થયેલું છે અથવા તો સ્ટેન્ટ મુકાયેલા છે, એલ્ડરલી પેશન્ટ્સ છે, એ લોકોને હોસ્પિટલાઇઝેશનની જરૂર વધારે પડતી હોય છે. અને વિધિન દેટ ખાલી 5-1% લોકોને આઈસીયુની ક્રિટિકલ કેરની જરૂર પડતી હોય છે. અને એમાંથી બી નાવ વિથ અવર એક્સપિરિયન્સ લગભગ એ 80% પેશન્ટ્સ વિધિન આઈસીયુ એડમિશન બી આપણે એ લોકોને બચાવી શકીએ છીએ. વી હેવ મલ્ટિપલ પેશન્ટ્સ જે 2-3 મહિના સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા, આઈસીયુ ઉપર રહ્યા હોય, અને આપણે એમને સર્વાઈવ કરી શક્યા છીએ. અગેન ઓફકોર્સ નોટ ઓલ પેશન્ટ્સ હુ લેન્ડ અપ ઇન આઈસીયુ કે વેન્ટિલેટર એને આપણે બચાવી શક્યા છીએ, પણ એ આપણી પાસે હવે એક્સપિરિયન્સ છે, એ કોન્ફિડન્સ છે કે પેશન્ટ આઈસીયુમાં ગયું કે વેન્ટિલેટર ઉપર ગયું એટલે હવે આનું કશું ના થઈ શકે. ના, એવું નથી. દેર ઇઝ સ્ટીલ અ હોપ. ઇટ ઇઝ અ લોંગ ડિફિકલ્ટ ટાસ્ક, બટ દેર ઇઝ ડેફિનેટલી અ હોપ. અને એ હોપના સહારે આપણે એમને એડિક્યુએટ ટ્રીટમેન્ટ આપીએ, પ્રોપર કેર આપીએ, તો એ ડેફિનેટલી સારવાર કરી જ શકે છે. ક્રિટિકલ કેરનું જે પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારે પરિસ્થિતિ ઘણી જ સારી છે. ધ સિસ્ટમ્સ આર ઇન પ્લેસ, પ્રોટોકોલ્સ જે ટ્રીટમેન્ટ માટેના છે એ બધા જ સેટ છે, વેન્ટિલેટરની કોઈ સ્કેસિટી નથી, આઈસીયુ બેડ બાય એન્ડ લાર્જ એમાં વાંધો નથી આવતો. પ્રોબ્લેમ ઇઝ પ્રોપર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, એટલે જેને આઈસીયુની જરૂર છે એને જ આઈસીયુમાં જવાનું, જેને હોસ્પિટલમાં રહેવાની જરૂર છે એને જ હોસ્પિટલમાં જવાનું, બિનજરૂરી જસ્ટ બિકોઝ ઓફ પેનિક મને કંઈક થાય છે એટલા એવા વેક સિમ્ટમ્સ માટે થઈને હોસ્પિટલમાં જવાની જરૂર નથી. તમારા આજુબાજુના જે મેડિકલ ડૉક્ટર્સ છે જે કેર કરી રહ્યા છે એની તમે સલાહ માનો, અને બાય એન્ડ લાર્જ મેજોરિટી પેશન્ટ્સને હોસ્પિટલાઇઝેશન કર્યા વગર એમનું કોવિડ ટ્રીટમેન્ટ કરી શકાય છે. અગેન ઓફકોર્સ નોટ ઓલ પેશન્ટ્સ, પણ મેજોરિટીને ઘરે જ મેનેજ કરી શકાય છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.